હેલો એવરીવન, હું ડૉક્ટર વિરજ છાયા, જામનગરમાં કાનના ગાળાનો સર્જન છું. ઘણા બધા વખતે પાછો આપની સમક્ષ આવું છું, કદાચ નથી ગમતું, પણ આ જે કોવિડ માટેની જે વાતો આવી રહી છે એ બાબત મને એમ થોડું લાગ્યું કે તમારું ધ્યાન ખેંચું. આ કોવિડનો જે JN1 વાયરસ જે છે, એ આપણું જે કોવિડ વાયરસ આવ્યો છે એનું મ્યુટેશન છે. આમાં ચિંતા કરવાની જરૂર નથી, પણ ચોક્કસ સાવચેતી રાખવાની જરૂર છે. આ આમાં શું થતું હોય છે તમને જાણ કરું કે પેશન્ટને, દર્દીને સડનલી અચાનક જ ખૂબ ગળું દુખવા માંડે, કળતર શરીર તૂટની થવા માંડે, નાકમાંથી પાણી ગળવા માંડે અને તાવ આવવા માંડે છે. આ ઉપરાંત પછી ધીમે ધીમે ઉધરસ ચાલુ થાય છે. એટલે આ માત્ર અત્યારે કાન, નાક અને નાક અને ગળામાં જ લિમિટેડ રોગ છે, પણ જો ધ્યાન ન રાખીએ તો આ વસ્તુ આપણા ફેફસામાં જઈ અને પછી કોવિડ થઈ અને આપણને હેરાન કરી શકે એમ છે. એટલે આમાં ચિંતા કરવા જેવું નથી, પણ સાવચેતી ખૂબ જરૂરી છે. બને ત્યાં સુધી પબ્લિક પ્લેસીસમાં જ્યારે બહાર જઈએ ત્યારે આપણે માસ્ક પહેરીએ, એટલે વાંધો ન આવે. અત્યારે નંબર 2, બહારનું ખાવા પીવાનું એટલું ઓછું રાખીએ. બને તો જે વસ્તુ ખાઈએ બહારની ગરમા ગરમ હોય એવી જ ખાઈએ, કે જેથી એવા બેક્ટેરિયા કે વાયરસીસ કદાચ મરી ગયા એટલે પ્રોબ્લેમ ન થાય. અને જો જરાક પણ ગળામાં અચાનક ખૂબ દુખવા માંડે, આંખ બળવા માંડે, નાક ગળવા માંડે અને નાક સદંતર બંધ જ થઈ જાય, ચોક થઈ જાય આખું નાક, તો કાનના ગાળાના ડૉક્ટરને દેખાડી દો, તો આપણને ખબર પડે કે સાદું ઇન્ફેક્શન થયું છે કે આમાં કોવિડ થયું છે. આટલા પૂરતું જ હું આપ સૌને તમારી સમક્ષ આવ્યો છું. પણ આની અંદર બહુ ચિંતા કરવા જેવું નથી હોતું, છતાંય સાવધાની ખૂબ જરૂરી છે. આમાં કાંઈ પણ આગળ થઈ જાય કે તમને ડાયાબિટીસ હોય, તમને બ્લડ પ્રેશર હોય, તમારી ઉંમર હોય, તો આમાં ચોક્કસ તમને આગળ જતાં પ્રોબ્લેમ થઈ શકે. કારણ કે જો ફેફસામાં જાય તો પછી શ્વાસ ચડે, તમને થાક લાગવા માંડે, પગની કળતર થવા માંડે, આવું બધું થાય છે. હજી કેસ બહુ ઓછા છે, પણ છતાંય આપણે સાવધાની રાખવી જરૂરી છે. થેન્ક યુ સો મચ.